કોઈ પણ કાર્યકર્તાને સાચવેલ નહોતા, જે એમની ગ્રાન્ટો હતી એ પણ એમને રૂપિયા અને ટકાવારી લઈ સરપંચશ્રીઓ અને લોકોને વેચેલ છે. કોઈ કાર્યકર્તાનું ધ્યાન રાખેલ નથી. 2015 ની તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં હારી જાય એવા મહેશ ભૂરિયાના કહેવાથી ચાલુ અને મજબૂત કોંગ્રેસના કાર્યકર્તાઓની ટિકિટ કાપી અને મહેશ ભૂરિયાની મદદ કરેલ હતી. અને ફરી જે અમારા તાલુકા સભ્યો જીત્યા એમાંથી પણ 3 તાલુકા સભ્યોના ડોક્ટર મિતેશ ઘરે છે વેચી દીધેલ હતા ઘરે છે ને, અને સખત વિરોધ થવાના કારણે 2017 ની ચૂંટણીમાં ડોક્ટર મિતેશ ગરેસિયાનું ટિકિટ કાપવામાં આવેલ હતી. અને એમની ટિકિટ કાપ્યા પછી 5 વર્ષ સુધી આ ડોક્ટર મિતેશ ગરેસિયા અમદાવાદથી કોઈ પ્રસંગપાત કદાચ જાડોદમાં આવ્યા છે, પણ કોંગ્રેસ પક્ષના એક પણ કાર્યક્રમમાં ઉપસ્થિતિ એમની નથી. તેમ છતાં હાલ હમણાં રાહુલજીનો પ્રોગ્રામ થયો, નેશનલ પ્રોગ્રામ હતો, તે પણ આગળ છે દેખવા નહોતા મળ્યા. એક પ્રદેશના નેતાઓનો પ્રસંગ પાર્ટી પ્લોટમાં જે ટૂંકમાં જે પ્રોગ્રામ હતો એમાંય ગરેસિયા નહોતા. કોઈ પણ કાર્યક્રમમાં કે કાર્યકર્તાઓને જે તકલીફ પડે, તાલુકા જિલ્લા પંચાયતનું ચૂંટણી ગયું એમાં પણ આગળ છે ઉપસ્થિત નહોતા. તો આજની તારીખે 2 દિવસ ફક્ત 2 જ વખત જાલોદમાં આવેલા આ નુકસાન આયુર્વેદીએ કઈ રીતે સર્વે કરીને ડોક્ટર ગરેસિયાને ટિકિટ આપી એ અમારા કાર્યકર્તાનો ખાસ વિરોધ છે. અને અમારા કાર્યકર્તાઓમાં એક માંગ ઉઠી છે કે દર વર્ષની જેમ સતત 32 વર્ષ સુધી અમારા જાલોદ વિધાનસભામાં આયાતી ઉમેદવારને પૈસા લઈને આપવામાં આવે છે. એટલે આ વખતે જો દરેક વખત અમે આયાતીઓને જીતાડતે જેને આવતા હોય અને આ ડોક્ટર ગરેસિયાનું નામ જે જાહેર કરવામાં આવ્યું છે રદ કરવામાં ના આવે તો અમે જે રીતે આયાતીઓને કોંગ્રેસ પક્ષનો આદેશ માથે ચડાવીને જીતાડ્યા હતા પણ હવે અમે ચલાવી લેવા માંગતા નથી. એટલે મારા કાર્યકર્તાઓ, જેમ કે હું મારા કાર્યકર્તાઓ વગર એક સેના વગરના સેનાપતિ જેવો પ્રમુખ તરીકે કહેવાઉં તો કાર્યકર્તા વગર હું કોંગ્રેસ ચલાવી ના શકું. એટલે અમારા જિલ્લા પ્રમુખશ્રીને અમારી રજૂઆત છે કે અમારી રજૂઆત આ પ્રદેશ નેતૃત્વ સુધી પહોંચાડો. અને ઉપરથી અમને મેસેજ ફોનથી મને જાણ કરવામાં આવી છે કે આવતીકાલે 5 વાગે અમારી સાથે ચર્ચા કરવા માંગે છે. તો 5 વાગે અમે જે ચર્ચા કરીએ એમાં પણ જો આ ડિસિઝન ના આવે તો 2 દિવસમાં અમે અમારા જાલોદના જે મુખ્ય કાર્યકર્તાઓ છે એમની સાથે જંગી સંખ્યામાં જિલ્લા પ્રમુખશ્રીને જાહેરમાં સામૂહિક રાજીનામું આપીશું. અને જે રીતે અમે આયાતીને જીતાડતે જઈને આવ્યા એ જ રીતે અમારા પૈકી કોઈ પણ એક કાર્યકર્તાને અપક્ષ ઉમેદવારી કરાવી અને અમે એને જંગી બહુમતીથી જીતાડીશું. પણ પાર્ટીએ જે અમારા પ્રભારી મુખ્ય ઉષા નાયડુ અને ખંડેલવાલ તેઓએ રૂપિયાનો સોદો કર્યા ઘરા છે અને કોઈ પણ જાતનું પાર્ટીનું કામ ન કરવા છતાં એનું નામ જયારે જાહેર કરવામાં આવ્યું છે તો એને હરાવવામાં અમે કોઈ પણ જાતનો કચાશ રાખીશું. એટલે જિલ્લા પ્રમુખ શ્રી અમારી જે રજૂઆત છે તે કાં તો અમારી હાજરીમાં ફોન કરે અથવા અમારી સાથે જોડાય. જે રીતે હું સેના વગરના સેનાપતિ તરીકે કામ ના કરી શકું તો અમારા જે સંગઠન છે એમના વગર જિલ્લા પ્રમુખ પણ કામ ના કરી શકે તો જિલ્લા પ્રમુખ પણ ત્યાં ફોન કરીને